ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारु स्वागत करूँ छू ओरुस किचन में। आज आप बनावशू काचो ओरो। काचो ओरो एटले वघायरा वगरनो। एम तो काचो ओरो बनावा माटे आपणे बे रींगणा लीधा छे, जे एक मोटू छे ने एक नानी साइजनू ए रीतनू, अने थोड़ीक आपणे लीली डूंगळी सुधारीने लीधी छे, ત્રણ એક ડુંગળી જેટલું, અને થોડુંક આપણે આ લસણ લીલું અને લીલા ધાણા અને 3-4 આપણે મરચાં લીધા છે। આ તીખા નથી મરચાં બહુ, એને આપણે આ રીતે સુધારી લીધા છે। મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે। થોડુંક આપણે આદુ છીણીને લીધું છે અને 1/2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, અને તેલ જોઈએ તો આમાં આપણે સિંગ તેલ નાખશું। તો હવે આપણે આ રીંગણાને શેકવા મૂકી દે હું, તો આ રીતે ઉપરથી કાપી નાખશું। આમાં આપણે ચેકો પાડી દેવું વચ્ચે આ રીતે, અને સાઈડમાં થોડુંક એટલે ચડી જાય જલ્દી એમ આ રીતે, અને આપણે શેકી લેવું। તો બે રીંગણા આપણે એ જ રીતે શેકી લેવું, ફેરવી ફેરવીને આપણે બે રીંગણાને શેકી લેવું। તો આપણે રીંગણા બે શેકી લીધા છે, આ રીતે એકદમ સરસ શેકાઈ ગયા છે। તો ગેસ આપણે બંધ કરી દેવું, આને ઉતારી લેવું, આને આપણે છાલ કાઢી લેવું। તો આ રીતે પાણી લેવાનું થોડુંક, એટલે હાથે ખરાબ નહીં થાય ને છાલ આરામથી નીકળી જાય, એમ ગરમય નહીં લાગે। આ રીતે પાણીમાં હાથ બોળતું જવાનું, એકદમ આસાનીથી છાલ બધી નીકળી જાય। તો બેયમાંથી આપણે આ રીતે છાલ કાઢી લેવું। તો રીંગણા આપણે બે છાલ કાઢી લીધી છે, તો હવે આપણે આને ચાકુથી આ રીતે કટ કરી લેવું। તો ઓરો આપણે બધો આ રીતે કટ કરી લીધો છે, તો એને આપણે એક મોટા બીજા વાસણમાં કાઢી લેવું। આ ઓરો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। અમારે મારો ભાઈ છે વિનોદભાઈ, એને આવો જ ઓરો ભાવે, ઘી વઘારેલો કોઈ દી ન ખાય, એમ કે મારા હાટો એમને જ બનાવજો, એ આવો જ ખાય વઘાર્યા વગરનો। આમાં આપણે હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, ને મરચાં ને આદું, આ ધાણા જીરું, લીલું લસણ, હવે આપણે આમાં લીલી ડુંગળી નાખી દે, લીલા તાણ, હવે આપણે આમાં તેલ નાખી દઈશું, તો તેલ આપણે 2 ચમચી જેટલું જ નાખશું। કે સિંગ તેલ આમાં બહુ સારું લાગે છે, અને આપણે હવે પ્લેટમાં કાઢી લેવું।
તૈયાર છે આપણો કાચો ઓળો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કાચો ઓળો.